नमस्कार विद्यार्थी मित्रों, आपने धोरण 8 प्रकृति ध्वनि विषय आपने अभ्यास करता था, तो घोंघाट अने हवे संगीत विषय आपणे अहींया अभ्यास करीशुं। तो घोंघाट शू छे अने संगीतनो अवाज शू छे एना विषे आपणे समजण मेळवीए कि आपणी आसपास आपणे विविध प्रकारना ध्वनि छे सांभळीए छीए, તેમાંથી અમુક ધ્વનિ કાન માટે સુખદાયક છે, જ્યારે અમુક લાગતા નથી, આપણને ખૂબ જ હેરાન કરતા હોય છે, હાનિકારક હોય છે એવું લાગે છે। તો ઉદાહરણ તરીકે તમારી આસપાસ બાંધકામ ચાલી રહ્યું છે તો એનો જે અવાજ છે એ અવાજ આપણને ગમતો હોતો નથી। તેમજ બસ કે ટ્રકના હોર્ન વાગે છે ત્યારે ઉત્પન્ન થતો જે ધ્વનિ છે આપણા માટે ખૂબ જ ઘોંઘાટ તરીકે ઓળખાય છે। ક્લાસરૂમમાં પણ બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે છે ત્યારે ઉત્પન્ન થતી ધ્વનિ પણ આપણે એને ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ। બીજી બાજુ સંગીતના જે વાદ્યો છે એના દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને સંગીતનો ધ્વનિ કહેવામાં આવે છે। તો આ ધ્વનિ કાનને આપણને ખુશી આપે છે, આપણને ગમે છે અને આપણને કોઈ પ્રકારનું નુકસાન કરતો નથી। હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ પણ સંગીત પોતે ઉત્પન્ન કરે છે। હાર્મોનિયમ દ્વારા જે ઉત્પન્ન થતો ધ્વનિ છે એ પોતે શું કરે છે, સંગીત ઉત્સારો ઉત્પન્ન કરે છે, આપણને સુમધુર ગમે છે। સિતારનો તાર પણ સંગીતનો ધ્વનિ પોતે આપે છે, બરાબર છે। આ રીતે બધું જ આપણે ધ્વનિની વિશે સમજી શકીએ છીએ। તેવી જ રીતે જો સંગીતનો ધ્વનિ બહુ મોટો થઈ જાય તો એ ઘોંઘાટ સર્જે છે, આપણને ગમતો નથી। તો આમ બે ધ્વનિ છે, એક સારો ધ્વનિ અને એક ખરાબ ધ્વનિ। ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ધ્વનિ પ્રદૂષણ એટલે શું। તો આપણે બધા હવાનો પ્રદૂષણ વિશે જાણીએ છીએ કે હવાની અંદર બિનજરૂરી વાયુઓ કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે। પણ પર્યાવરણમાં અતિશય બિનજરૂરી ધ્વનિની હાજરી પણ ધ્વનિનું આપણે પ્રદૂષણ કહેવામાં આવતું હોય છે। તો મોટે ભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો એ છે કે વાહનોના અવાજ, વિસ્ફોટક જેવા જે ફટાકડાનું ફૂટવું એ આપણને ગમતા નથી, એ ધ્વનિનું પ્રદૂષણ કરે છે। તો મશીનોનો લાઉડસ્પીકરો વગેરે, મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન છે, ટ્રાન્ઝિસ્ટર રેડિયો છે, રસોઈ ઘરના થોડા ઉપકરણો છે, કૂલર છે, એર કન્ડિશન, બધા જે ઉપકરણો છે એ ધ્વનિના પ્રદૂષણને વધારવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે, ઉત્પન્ન કરવામાં ખૂબ જ ફાળો છે એનો। તો આમ આ બધા ધ્વનિ પ્રદૂષણ આપણા માટે નુકસાનકારક છે। હવે ધ્વનિ પ્રદૂષણથી હાનિઓ કઈ થાય છે, આપણા શરીરને શું નુકસાન થાય છે? તો તમારી આસપાસ અતિશય ઘોંઘાટથી હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે, અને ઘણો અવાજ છે એ તમને નુકસાનકારક છે। તો એના કારણે અનિદ્રા, હાઇપરટેન્શન, ચિંતા અને ઘણી વખત વ્યક્તિની સંબંધિત ખામી છે, શ્વાસ સંબંધિત ખામીઓ ધ્વનિ ઉત્પન્નથી થઈ શકે છે। સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ જે રહેનારા લોકો છે, જ્યાં મશીનો પર કામ કરતા જે લોકો હોય, તો એને પોતાની સાંભળવાની જે ક્ષમતા છે, કામ ચલાવ થઈ જાય છે, તે કાયમી રીતે ઓછી થઈ જતી હોય છે, બરાબર। તો આ બધું છે ધ્વનિના કારણે હાનિકારક છે। તો ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના રાખવાના ઉપાયો, તો આપણે ધ્વનિને કેવી રીતે નિયંત્રણ રાખી શકાય? તો ઘોંઘાટને નિયંત્રણ રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ। આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેના વિશે સમજીએ। હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના વાહનો, પછી જે ઔદ્યોગિક મશીનો છે, એ જે ઘરેલું ઉપકરણોના સાયલેન્સરો છે એ વગેરે લગાડવાથી આપણે એનો અવાજ છે ઓછો કરી શકાય છે। રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રણ કરી શકાય છે? તો ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીને રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ। ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ। ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ। આ બધું જ આપણે એના વિશે કરી શકીએ છીએ। તો ટેલિવિઝન અને મ્યુઝિયમ સિસ્ટમ છે, મ્યુઝિક સિસ્ટમ છે, એના ઓછા અવાજથી ચલાવવા જોઈએ, બરાબર છે। એના કારણે આપણને ઘણું નુકસાન થતું અટકી શકે છે। ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ।
તો જેથી ઘોંઘાટ એ રહેણાંક સુધી ન પહોંચી શકે. બરાબર, તો આ બધું જ આપણે એ ઘોંઘાટને કારણે અટકાવવા માટેના બધા જ પ્રયત્નો કરવા જોઈએ. સિનેમાની અંદર પણ એમાં જે ધ્વનિ શોષક પડદા છે એ લગાવીને આપણે ધ્વનિનું પ્રદૂષણને અટકાવી શકીએ છીએ. હવે એક શ્રવણ ક્ષતિ એટલે કે સાંભળવાની ખામી. તો સંપૂર્ણ શ્રવણ ક્ષતિ એ ભાગ્યે જ હોય છે, તે સામાન્ય રીતે જન્મથી જ હોય છે. બરાબર, ભાગ્યે જ જન્મથી પોતે શ્રવણ શક્તિ એની ઓછી હોય છે અથવા તો નહીવત હોય છે. તો આંશિક અશક્તતા અને સામાન્ય રીતે કોઈ બીમારી, ઈજા કે ઉંમરને કારણે આવી શકે છે. આ બધું જ કાના કારણે આવે છે? બીમારી, ઈજા કે ઉંમરને કારણે હોય છે. સાંભળવાની ક્ષમતા પણ ઓછી હોય છે, તેવા બાળકોને ખાસ દેખભાળની જરૂર પડતી હોય છે. આવા બાળકો સાંકેતિક ભાષા શીખીને અસરકારક રીતે સંપર્ક પોતે કરી શકે છે. બરાબર, જે સાંકેતિક ભાષા છે એનો ઉપયોગ કરીને પોતે સમજી શકે છે. કારણ કે બોલવાની ક્રિયા એ સાંભળવાની ક્રિયાના પરિણામ સ્વરૂપે છે. તમે કોઈ પણ વ્યક્તિ સામેથી બોલે છે, તમે સાંભળો છો, પછી તમે એનો પ્રતિઉચ્ચાર આપી શકો છો. તો એના માટે શ્રવણ અશક્તતાને લીધે પીડાતા બાળકોની તે બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે છે. તો પ્રાકૃતિક સાધનોમાં શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના ગુણવત્તાની જીવનની ગુણવત્તામાં સુધારાને શક્ય બનાવી દીધું છે. બરાબર, તો આ રીતે શ્રવણ ક્ષતિગ્રસ્ત જે વ્યક્તિઓ છે એની રહેણીકરણીની વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમાજ ઘણું બધું કરી શકે છે. આપણે એવા વ્યક્તિઓને જે સારી વ્યવસ્થા પૂરી પાડીને એને આપણા ઘણું એને સુધારો શરીરનો કરી શકતા હોઈએ છીએ. તો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. આભાર.